સુમા ફૂલાની છોડીની વાત આખા પરગણામાં વગોવાય છે. પહેલા આણે ગયેલી છોડીના ઓરડે એના સગા જેઠને મોકલીને એ ઘરે આપણા ગોમનું નાક વાળ્યું છે. આ ડાયા માસ્તરે એના સોરા જસિયાને અડાસ મોકલ્યો તો. બોલનેલા, કોના કહેવાથી ગયો તો? મેં મોકલેલો. ત્યાં હોમા ગામ હાહરીએ નહીં. એટલી મોટી તો થઈ ગઈ છું બાપા કે એટલું સમજુ કોને લગન કહેવાય ને કોને સોદો. ને મારા એના મોટા ભાઈના હાથે જાત નોતી અબડાવા દેવી, એટલે મેં એનું માથું ફોડી નાખ્યું. હું તમારું બૈનું બલ્લું હચી. આ ફૂલાની છોડી તમે હવ હા ભરતા રહ્યા ને મને હામાં મોઢે આંતરો કઈ ગઈ. જો અમાર કુટુંબ હારે વ્યવહાર કાપશો તો હવની છાતી પર મગ દરેશ. આજથી આપણા ગામમાં બાળ વિવાહ નહીં થાય. બાળ સલાખ, જો આજથી કોઈએ પોતાની બૈરી ઉપર બળ જબરી કરી છે તો. બેહો, જમવાનું તૈયાર. જે આલ્યું એ ખાઈ લો મૂંગા મોઢ. કાલે પંચે નિર્ણય આલ્યો કે હવે બાયડીને ભાયડો મારી નહીં હક. તો મેં તને ચ્યાં દાડે મારી છે? તારા હાથના પથ્થર જેવા રોટલા ખાધાય છે અને પચાયા છે. હવે જેને મુખીના ઘરના ટોંપા પચે એને હું ના પચે. સૌલી, તારું મારું પેટ ભરવા કાનમાં ગાઢ અને પીઠે ખાડાવારી વેટ થાય છે જ ને. બીજી વખત આ વાત ના કરતી. કેમ ચૂપ થઈ ગયા? હું તો એમ જ હસતી હતી. સૌલી, એક વાત કહું. કાલ ગૌરીએ પંચ સામે જે કર્યું એ જોઈને મુખી મારી સાથે જે કરે છે ને એ ભોંકાવા માંડ્યું છે. પણ કઈ નહી, જવા દે. ઓ સાલો રામી, રામ ના આ હું કરે છે તું? આવડા મોટા મોટા ફાચરા કરવાના છે? પરસેવો પાડીને ફાડો જ કાકા, ગાર ના ભાંડશો ને હરામી ના કેસો. અનવતનું નહીં ખાતો, હાડકા ખોખરા થઈ જાય છે તમારે ત્યાં વેટ કરી કરીને. હા હરીના, મારી હામું જબાન ચલાવે છે, બહુ માથે ચડી લાગે છે. હવે જો હું ચમતરા હાડકા ખોખરા કરું છું. હું કરે છે તારી જાતના આમ ના મરાય મુખી. જો આમ મરાય મારા જીવતા જીવ તારી આ હરામ ની જીબડી ઉપર મારું નામ પણ આવ્યું છે ને તો તને મારી નાચ્યા વિના નહીં મેલું. Thank you.
બાપુ આ હું થઈ ગયું ચોમડી ફાટી જાય છે ઓલા ચિયા હારે તારો બહેનો પાછી નાખ્યો જીવલા મુખીએ માર ખાઈને આવ્યો છે ને પાછો મીર માર્યો હોય એમ દસ્તો ખભે મિલીને આવ્યો છે મીર નહીં મુખીને મારીને આવ્યો છો હું એણે મને છો હોટા માર્યો તે મેં ગણીને હાથ દસ્તા રમ રમાયા એના બૈડા ઉપર ભોય ભેગો થઈ ગયો હારાર પરપડી પર બધાય બાઘા થઈ ગયા બધાયની બુદ્ધિ બેર મારી જઈ ખાનિયાના પરાક્રમથી બધાને હવા શેર લોહી ચડી ગયું પણ બે જ મિનિટમાં અડધા કલાક પછીનું ભવિષ્ય યાદ આવતાની હંગાથે જ એ બધું એ લોહી ઉતરી ગયું લે હેડો તાર હું ઉઠું ઘેર સેજ કોમ સાથે બાપાએ કીધું તું વહેલો આવી જજે મારે કોમ છે ચોરે બાંધીને મારે ક્યાંક કશી દાદ ફરિયાદે ના કરાય હામી તો ચબ્બાય ના ફળાય ને આવવાની વચમાં આ ખાનીઓ તો મુખીને મરણ તો માર મારીને આવ્યો આગળનો વિચાર કરતા ને ધરુજી જવાય છે કેમ લે આ બાજુ આજે શું ભગવાન ચંદ યાદ આવી છે માસ્તર સે દેવરમાં હંતે જવા દો ન અત્યારે તમે મોલ્લામ ના જશો કેમ ભાઈ હું દિયો પેલો ખાનીઓ એ મુખી ત્યાં વેઠે જ્યો છે તે મુખીએ એને હોટા માર્યા અને ખાનીયાને ખબર નહીં હું હુરાતન ઉપડ્યું તે એણે મુખીને બરાબરનો રમકાયો ને પાછો આવી ગયો હવે મુખી મોલ્લામ કોઈને જીવતા નહીં જવા દે આ ગૌરીએ જે દલાથી પરાક્રમ આદર્યા છે ને તારથી ગામમાં કંઈ સીધું નહીં હેરતું હવે આમાં વગર લેવા દેવાના બધા કૂટા છે ભલું થજો એ ગૌરીનું જેના પરાક્રમોને લીધે આ ખાનિયામાં આટલી હિંમત આવી હારા કાયરો દેવળમાં અંતાવા કરતા એ પેલો રહ્યો તમારો કૂવો મેલો પડતું તમે જીવતા રહીને હું કાંતા કાઢવાના છો બીકણાઓ આખી જિંદગી તમે મારના ગાળો ખાવા જન્મ લીધો છો ને આ શું બોલો છો માસ્ટર તમને ખબર નહીં હવે એવા એ ખાનિયાની અને આપણા મોલ્લાની શી વલા કરશે તે હેડો જરા હંતાવા દેજો ને એકવાર એમને હામા થઈ જાણો જે હાથમાં આવે લઈને ખાનાની પડખે ઉભારો આખી જિંદગી તમે માથા જ બોડાયા કરશો હાલો મારી જોડે બાકી છે
એ માસ્ટર, તમે અહીંયા ચમ આવ્યા છો? ઉપડો અહીંથી, અહીંયા કઈ હારા હારી નથી થવાની. લાવો, મારી કને કશું હથિયાર નથી. લાવો, તમે બીજી લઈ આવો. આખા વાસના જવાનિયાઓને માના હોગંદીને લઈ આવો. આજે તમને બતાડું કે લાઠી દાવ કેમ ખેલાય. તમે તમારી લાકડી લઈ આવો. એટલે ખોનિયા, પેલા અમને જોઈને અમારો એકે ઊભો નહીં રહે. મારું કયું માન અને નહીં છૂટક્યો. જન્મના વેરવી, તું એથી હટે જ કે પેલો ઝાટકો તને જ દેવું. એટલું સમજી લે કે આજ મારી સામે આવનારનો સતારો પાદરો નહીં હોય. વિશ્રામભાઈ, તમે ઘેર જઈને કમાડ ભીડી દો. આજે તમારું કામ નથી અને જરા ઉતાવળ કરો, નહીતર મારા હાથની પહેલી જોટ તમે જ ખાશો. જયસિંહભાઈ, રસ્તામાં સાંભળ્યું, કેટલી વાર થઈ? 1.5 કલાક. તો એ લોકો પૂરી તૈયારી હારે આવશે. કશો વાંધો નહીં જયસિંહભાઈ, તમે ઉભા રહો, હું ગામમાં જઈ આવું, પંચને જાણ કરું અને બીજાને ભેગો લેતો આવું છું. સાહેબ, આ ત્રણ જણ જ માના હમ પહોંચ્યા છે. કશો વાંધો નહીં ડુંગરા, આપણે 10 જણ થયા, હોને ભારે પડીશું. હાલો, જા ડુંગરા, આટલા જ? હવે કેમનું છે તને ખાનિયા? સારું છે, પણ આજે 2-4 ને તો સાથે જ લઈને જવું છે. મુખીની હામે પડીને બધું કરવાનું છે, એટલે જે કરવું હોય સમજી વિચારીને કરજો. શું કહો છોલ્યા? સમજ્યા ને વિચાર્યું એટલે તો હમ થયા છીએ. બાકી અત્યાર સુધી નીચા મોઢા રાખેલા ભૂંડિયા અને પાળેલા મરઘા બકરાની જેમ તો વેટતા હતા ને? હા, કોઈની હાડાબારી નહીં રાખવી. આજે તો 1-2 પટેલિયાઓનું કારજ ગોઠવી જ દેવું છે. જો ખાનિયા, ડરવાનું નહીં એ સાચું, પણ વધો પડતું ગરમ લોહી પણ સારું નહીં. જરૂર ના પડે ત્યાં સુધી આપણે લોહી વહાવવાનું નહીં. આપણે ખાલી એમને ડારવા છે, મારવા નહીં. હા, પણ મારવા કે મરવાની જરૂર પડે તો તમે બધા તૈયાર છો કે નહીં, મારે એ જ પૂછવું છે. બોલો, હિંમત છે ને બધો એમાં? ત્યાં જ ઉભા રહેજો, નકર એક કે જીવતા નહીં મેલું. હા,
બસ ખાને આ હું કીધું તો હાલ કરું કહેવાય માસ્તર, આ પટેલિયાઓને તો તમે ઉભી પૂસડિયા બગાડ્યા. પણ માસ્તર, એ તમે અમારા જમેલામાં પડ્યા એમાં પેલા તમારા મિશનિયા તમને હેરાન કરી નાખશે. મેઠા કાકા. કોણ? મેઠા કાકા, ઓલા મુખી ત્યાંથી કહેણાયું છે કે આજ સાંજે 5 વાગે પંચના માણસ ભેગા ઓલા ખોનિયા લઈને ખરકીએ પોકી જજો, એવું કહેવડાયું છે. કેમ, હું કોમ પડ્યું? એની તો ખબર નહીં, પણ ત્યાં પોકી જજો એટલે સમજાઈ જશે એવું કહેવડાયું છે. ઓવે, પોકી જઈશું. મુખીને કહેવડાઈ દેજે કે 5 વાગે બધા ભેગા થઈને પહોંચી જઈશું. તમ તમારું પડે હવે. દાઉદિયા, જઈને ખાનિયાને બોલાવી તો આવજો. હાંજના એની ભલે થવાની છે, મારે એને સમજાવવું પડશે હું બોલવાનું. જડ માથાનો છે, આડું અવળું બકી નાખશે તો કઈ નક્કી નહી. હારું દાદા, જઉં છું. રેવા દે દાઉદ, બોલાવાના જતો ખાનિયાના. મેઠા કાકા, કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. એ લોકો પાછા આજે તમને હું ધમકી આલ ને તમે ઢીલા થઈ જાઓ, કઈ કહેવાય નહીં. માંડ માંડ મોહલ્લામાં હિંમત આવી છે, બધી એક સાથે ઓસરી જાય. તમારે બધાએ ક્યાંય જવાની જરૂર નથી, હું એકલો ખડકીએ જઈ આવીશ. અરે હોતું હશે માસ્તર, મુખીનું કહેણ આવે એટલે જવું પડે, નહીતર અમને ગામમાં જીવવા ના દે. એટલે કઈ માટીના જીવ છો તમે, મને તો એ સમજાતું નથી. હજી હમણાં તો તમે એમને દૂર ચટાવડાવી છે, એ લોકો તમારા પગોમાં પડી ગયા, તોય તમારામાંથી હજી ભો જતો નથી. આટલું મોટું પરાક્રમ કર્યા પછી તો તમારી જાત પર વિશ્વાસ રાખો. તમારી બધી વાત સાચી છે માસ્તર, પણ આ લોકોનો કઈ ભરોસો ના રખાય. એમાં પેલો મુખી તો મારો હરો ગામનો ઉતાર છે, એ કઈ કાવા દાવા કરે ને તમને કઈ થઈ જાય તો મોલ્લાને કાળી ટીલી ચોંટી જાય. મને કઈ નહીં થાય, હું એ મુખીના ને એના બધા હાજી ઓરાને હારી પેઠે જાણું છું. તમે તમારી ચિંતા છોડ દો, હું એમને પહોંચી વળીશ. ઓહો, હેડો મુખી ઉઠો. આહા,
ધેમે ધેમે દાજા પર ડામ લગાવવા જો હું. આઝાદીની પીપોડીની પે પે આપણા કાનમાં વાગી ગુલામ, બધે આઝાદીના ગાણા ગવાય છે. એનો થોડો ઘણો અવાજ આ નીચલા ફળિયાવાળાને લાગ્યો, બાકી એ લોકો સપનામાં આપણી હામો જોવાની હિંમત ના કરી શકે. અત્યારથી આવું છે તો પછી અંગ્રેજો જ્યાં પછી તો આપણું હું થશે. મુખી